नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। આજના તાજા અને મહત્વના સમાચાર। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, એ દેશમાં અહીં લાગુ કરવામાં આવી 144મી કલમ, શાળા કોલેજ બંધ, ઇન્ટરનેટ બંધ, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો વગેરે સમાચાર જાણીશું। એ પહેલાં મિત્રો, આપ ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો અમે દરરોજના તાજા સમાચાર અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર વધુને વધુ શેર કરજો। સૌથી પહેલા લખીમપુરમાં આજે ઇન્ટરનેટ સેવા બંધ, મોડી રાત સુધી ચાલેલા હંગામાના પગલે અફવાઓ ફેલાવવાની સંભાવનાને જોતાં લખીમપુર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ યુપીના લખીમપુર ખેરીમાં રવિવારે શરૂ થયેલી હિંસા બાદ વિસ્તારમાં 140 કલમ લાગુ કરી દેવામાં આવી છે, સાથે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે। કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે શાળા કોલેજ પણ બંધ કરી દેવામાં આવી છે, સાથે પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના મોટાભાગના નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ આ હિંસાને લઈને સરકારે કટી મોટી રાહત। લખીમપુર ખીરી હિંસા મામલે ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ છે, જેમાં મૃતક પરિવારને 45 લાખની સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે। આ સિવાય ઘાયલ થયેલા પરિવારને પણ 10 લાખની સહાય વળતર જાહેરાત કરવામાં આવે છે। ઘટનાની ન્યાય તપાસ 8 દિવસના આરોપીની ધરપકડ કરવાનું વચન પણ રાજ્ય સરકારે આપ્યું છે અને આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે। અંતે મળી ગઈ સફળતા, કોરોનાથી મોત થયેલા મૃતકના પરિવારને ₹50,000નું વળતર મળશે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મોહર લગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બહાર પાડીને કહ્યું છે કે આ વળતર રાજ્યોની સહાયની અન્ય યોજનાથી અલગ હશે, આ વળતર ભવિષ્યમાં થનારા મોત પર લાગુ રાખવામાં આવશે। ત્યારબાદ આતુરતાનો અંત આવ્યો। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। તાજેતરમાં જ ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે જલ્દીથી ભરતીની જાહેરાત કરાશે એવા સમાચાર વહેતા થયા છે, જેની સત્તાવાર મંજૂરી પણ મળી ગઈ છે। લોકરક્ષક દળ એટલે કે LRDની ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી, ભરતી માટેની માહિતી આપવામાં આવી છે, જેની માહિતી તમે જોઈ શકો છો। હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપેલી છે અને ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે અને દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની પૂરી શક્યતા છે, એવું પણ એને ટ્વીટ કરીને માહિતી જણાવવામાં આવેલી છે। ત્યારબાદ કર્મચારીને લઈને લેવાઈ શકે છે મોટો નિર્ણય। ગુજરાત સરકારના સચિવાલય સહિત જિલ્લા વહીવટી કચેરીમાં વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને ફરજ બજાવી રહેલા અધિકારી તેમજ કર્મચારી યાદી તૈયાર કરીને તેને તત્કાલિક ખસી લેવાની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આપવામાં આવેલી છે। ત્યારબાદ સતત ત્રીજા દિવસે ભાવમાં થયો વધારો, લોકોની તકલીફોમાં વધારો થયો। પેટ્રોલ ડીઝલના ભાવમાં રવિવારે પણ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 25 પૈસાનો અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। અને અંતે ગાંધી જયંતિ પર સરકારની મોટી જાહેરાત। ગાંધી જયંતિ નિમિત્તે રાજસ્થાન સરકારે ખાદી ઉત્પાદનના પર 31 ડિસેમ્બર સુધી 50% ડિસ્કાઉન્ટ જાહેરાત કરી છે। ખાદીની તમામ સંસ્થાઓ માટે આ મુક્તિ 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધીની રહેશે। ગાંધી જયંતિ પ્રસંગ નિમિત્તે રાજ્ય સરકાર આના પર 35% અને કેન્દ્ર સરકાર 15% ડિસ્કાઉન્ટ કરવામાં આવી રહ્યું છે।